હા, રાધિકા બેન ના આવી ગયા પછી ખલાલતમાં ગળ ગળ જેવું લાગવા માંડ્યું, અને આ તાકલ ને ગીત ગાવાનો પ્રેક્ટિસ કરવાનો ટાઈમ પણ મળી લે. આજે આ ચાકલ પોતાનું ગીત ઇડિયટ આઈડિયલ માં લેકોલ કલીને મોકલાવતે. જય હો હિમેશભાઈ લેથમિયા, જય હો. એવું તલત બધાનું મ્યુઝિક બનાવે છે. આ એમને ગાતા જોઈને મને ગાવાની ઈચ્છા થઈ જઈ. જો ઔરંગઝેબ હોત ને તો એ ગાવા લાગત. હવે આજે આ ચાકલ પોતાનું ગીત ઇડિયટ આઈડિયલ માં મોકલે છે, એની માટે લેકોરિંગ થલું કરવામાં આવે છે. નમસ્તે ધનુભાઈ, નિગમભાઈ, અનુભાઈ, મલિકભાઈ, ફલાબેન, ખાનબેન, તમને તાકલના પ્રણામ. હિમેશભાઈ લતેબેના મ્યુઝિકમાં તાકલ પોતાનું ગીત પ્રસ્તુત કરે છે. આથિક બનાયા, આથિક બનાયા, આથિક બનાયા આપને. ચકર, શટ અપ એન્ડ ગેટ આઉટ. અને હું જ્યાં સુધી બોલાવું નહીં ત્યાં સુધી બહાર નહીં આવતો. આઉટ. ભદ્રેશ, સુકન્યા, બહાર આવો. શું વાત છે મેડમ, કો ટેન્શન માં છો? મારે તમારી સાથે બહુ અગત્યની વાત કરવાની છે. પહેલા જઈને જો, ચકર આપણી વાત નથી સાંભળતો ને. પણ મમ્મી સાંભળી જાય તો શું છે? આપણે થોડી કોઈના બાપથી ડરીએ છીએ. બધી વાતો જાહેરમાં ન થાય સુકન્યા, અમુક વાતો સિક્રેટ હોય. સિક્રેટ? મમ્મી એવી તે શું વાત છે? આ રાધિકા, આ રાધિકા આપણા ધાર્યા કરતા વધારે ચાલાક નીકળી. હું બીમાર પડી એનો ફાયદો પાડીને બધો જ કારોબાર એના હાથમાં કરી લીધો. નાખો કારોબાર વ્યવસ્થિત ચલાવે પણ છે મેડમ, ખરેખર બહુ હોશિયાર છોકરી છે. હા મમ્મી, ઘરકામમાં પણ બહુ કુશળ છે. આપણે અહીંયા એના વખાણ કરવા ભેગા નથી થયા. સોરી મેડમ. પ્રોબ્લેમ એ છે કે હવે વિજયને પણ એના પર જબરદસ્ત વિશ્વાસ બેસી ગયો છે. મને કહે છે, મમ્મી રાધિકા બધું સુપેરે પાર પાડે છે, એટલે હવે તું લાઈફ એન્જોય કર ને રિટાયરમેન્ટ લઈ લે. શું? તો બેડ ન્યૂઝ છે મેડમ. હા, રાધિકાનું કંઈક કરવું જ પડશે. તમે લોકોને કદાચ ખબર નહીં હોય, બટ રાધિકા ઇઝ પ્રેગ્નન્ટ. શું? ઓ નો. હા, તો ખરેખર આઘાતજનક સમાચાર છે મેડમ. એક્ઝેક્ટલી. આ વિજયની સગી માં ખૂબ જ ચાલાક નીકળી. તમે લોકોને ખબર નહીં હોય, પણ આખા મણિયાર પરિવારની મિલકતની માલિક સરસ્વતી હતી. મરતા પહેલા એવું બિલ કરીને કહી હતી કે એના મર્યા બાદ આ આખી મિલકતનો કેરટેકર વિજય હશે, અને એના લગ્ન બાદ એના થકી થનાર બાળક આ મિલકતનો માલિક થશે. અને એટલે જ હું એને નાનપણથી ખોટે ખોટો પ્રેમ કરવાનો ડોળ કર્યા કરતી હતી, જેથી હું મારું બધું જ ધાર્યું એની પાસે કરાવી શકું. બધું જ બરાબર ચાલી રહ્યું હતું ત્યાં વિજય રાધિકા સાથે લગ્ન કર્યા અને મારી વર્ષોની મહેનત પર પાણી ફરવા લાગ્યું. ફરવા લાગ્યો નહીં મેડમ, ફરી ગયું છે. હવે જો વિજયભાઈ પિતા બનશે ને તો આખી સંપત્તિ એના બાળકના નામે થઈ જશે, અને પછી પેલી રાધિકા આખી સંપત્તિ પર નાગણની જેમ બેસશે. મમ્મી પછી તારી પાસે નાગિનનો ડાન્સ કરાવશે? નહીં, હું રાધિકાને આટલી આસાનીથી જીતવા નહીં દઉં. હા પણ મેડમ, આપણે શું કરી શકીએ? આપણે ના કરી શકીએ, પણ બીજું કોઈ તો કંઈક કરી જ શકે છે, અને એટલા માટે જ મેં મારા દૂરના એક કઝિન કરસનને અહીંયા બોલાવ્યો છે. કારણ કે આજે ચાકર સિવાય ઘરમાં બીજું કોઈ જ નથી, બધા રાધિકાને લઈને મંદિરમાં દર્શન કરવા ગયા છે. હા પણ મેડમ, તમને ખાતરી છે કે તમારા ભાઈ આપણને આમાં મદદ કરી શકશે? હું જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં ફસાય છું ત્યાં મને કરસને જ મદદ કરી છે. તમે લોકોને કદાચ ખબર નહીં હોય, આખા દેશની પોલીસ કરસનને શોધી રહી છે, પણ કરસન એટલો ચબરાક છે કે આ દિવસ સુધી કોઈના હાથમાં સપડાયો નથી. અરે સપડાશે પણ નહીં. મેં આજ સુધી જે કંઈ પણ કામ કર્યા છે એમાં દેશની પોલીસ તો શું, સીબીઆઈ પણ મારું કંઈ જ નથી બગાડી શકી. થેન્ક્સ ફોર કમિંગ કરસન. આભાર બહુ માની લીધો. હવે કામની વાત કરીએ. કરસન ઇઝ વેરી પ્રોફેશનલ એન્ડ યુ નો ધેટ, એટલે હું તને મદદ તો જરૂર કરીશ, પણ એના બદલામાં હંમેશ મુજબ મારી કિંમત તો લઈશ જ. આઈ નો ધેટ, તને તારી કિંમત મળી જશે. ધેટ્સ બેટર. હવે બોલ, વાત શું છે? સાંભળ, હા
સમજી ગયો. તું ચિંતા નહીં કર, આઈલ ટેક કેર ઓફ ઇટ. અરે પણ તું શું કરવાનો છે? વોટ્સ યોર ગેમ પ્લાન? કરસન ક્યારે પણ કોઈનો ગેમ પ્લાન કહેતો નથી. હા પણ તને એટલું જરૂર કહીશ કે હું એવું કંઈક કરીશ કે તારી બધી મુસીબતો હંમેશ માટે દૂર થઈ જશે. તું ફક્ત મારા પૈસા તૈયાર રાખજે. અરે બાપ રે બાપ, મમ્મી મને અસલ જોન ઇબ્રાહિમ જેવો લાગ્યો. યુ કીપ યોર માઉથ શટ. આ કરસન શું કરવાનો છે તો કાલે 12 વાગ્યા સુધીમાં ખબર પડી જશે. પણ તારા કારણે જો કાઈ, ડોન્ટ વરી મેડમ, હું છું ને તમારા કારણે. હું જો હારી ગઈ ને, એન્ડ યુ નો ધેટ રાજેશ્વરીને હારવું પસંદ નથી. મારી વાત ધ્યાનથી સાંભળ. શું થયું? હવે આ ઘરમાં રહેવામાં માલ નથી. એ માંગ બોલે છે કારણ કે તારી માં સ્વાર્થી છે. એ માત્ર એનો જ વિચાર કરે છે. હમણાં એના ભાઈ સાથે મળીને જે પ્લાન બનાવ્યો છે ને, જો એમાં કઈ ગડબડ થઈ ને તો એ તો છૂટી જશે. પણ અજાણતા આપણે ફસાઈ ગયા તો? હું આ બધા લફડામાં નથી પડવા માંગતો. અરે હું તો મારું ભવિષ્ય બનાવવા અહીંયા આવ્યો હતો. આ ઘરમાં ઘર જમાઈ તરીકે એટલા માટે રહેતો હતો કે મને એમ કે રાજેશ્વરી દેવીની દીકરી સાથે લગ્ન કરીશ તો મારી લાઈફ પણ છે. પણ એટલે તે ભદ્રેશ, તે પોતાના સ્વાર્થ માટે મારી સાથે લગ્ન કર્યા? હા, મેં મારા સ્વાર્થ માટે તારી સાથે લગ્ન કર્યા. પણ એક વાત 100% સાચી, હું ખરેખર તને પ્રેમ કરું છું, દિલથી મારી પત્ની માનું છું. અંદર જા. અરે ભલકો તું કેમ બદલે ભાઈ, હું તમારું ટેપ રેકોર્ડ લેવા માટે આવ્યો. તો જલ્દી ઉપાડ ને, અંદર જા. ચોલ 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 ચોલ. શું જોઈ છે? એજ ગલીબ ગાય જેવા બદલેજ ભાઈ, આજે અચાનક જ ભલકુ આખડા જેવા કેમ થઈ ગયા? ગેટ આઉટ, ભલકી ગયા. ભદ્રેશ, ભદ્રેશ તું આમ ગુસ્સે નહીં થા, શાંત થઈ જા અને હવે મને કહે તારો પ્લાન શું છે. તું ચિંતા નહીં કર, પ્લાન એકદમ ફૂલ પ્રૂફ છે અને અજમાવેલો પણ છે. પણ ભદ્રેશ, તું પકડાઈ ગયો તો? ક્યારે નહીં, આજ સુધી નથી પકડાયો, આજે પણ નહીં પકડાવું. એકવાર આપણો પ્લાન સક્સેસ થશે ને, એટલે આપણી લાઈફ સેટ છે. આજે મંદિર માં દર્શન બહુ સરસ રીતે થઈ ગયા. અને હા વિજય, હું દાદો બનવાનો છું એ જાણીને હું એટલો બધો ખુશ છું, એટલો બધો ખુશ છું, એટલો બધો ખુશ છું. તું તો વાત જ નહીં પૂછતો. તો મેં તમને પૂછ્યું જ નથી. માસ આખે રસ્તે બંને જણ બાળકોની જેમ ઝઘડતા ઝઘડતા આવ્યા જ. ભદ્રેશભાઈ, પપ્પા મને ઉશ્કેરે છે. હું તને ઉશ્કેરતો નથી, તું 24 કલાક ઉશ્કેરાયેલો જ હોય છે. શું નહીં કરો હવે તમારા બંનેમાંથી કોઈ એક અક્ષર બોલશે ને તો હું ઉશ્કેરાઈ જઈશ. રાધિકા બાપે, આવી પરિસ્થિતિમાં ઉશ્કેરાવું સારું નહીં. એનીવે કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. થેન્ક યુ. વિજયભાઈ, થોડા ચેક સાઇન કરવાના છે. હા પપ્પા, ભદ્રેશભાઈ કમાલના છે. આ જેવા મને ભરે ને એટલે તરત મારી પાસે સહી કરવા પોગી જાય છે. આજે એક જ છે. હા વિજય, એક મિનિટ, ચેક પર સહી ના કરતા કેમ? ભદ્રેશભાઈ, આ ચેકબુક આપણી પેઢીની જ છે ને. હા હા, જોઈ શકું છું? એમાં કઈ પૂછવાનું થોડી હોય. બ્લેન્ક છે પપ્પાજી, કોરી છે. નામ, પૈસા, તારીખ કશું જ નથી લખ્યું. શું વાત કરો છો? જોવા દો, કામના ટેન્શનમાં ભૂલાઈ ગયો છે. હું હમણાં લખી નાખું, કોણ જાણે કેમ આજે મારી ભૂલ થઈ ગઈ. તમારાથી ભૂલ થઈ ગઈ કે વિજય પાસે કોરા ચેક પર સાઇન કરાવડાવીને એમની પાસે ભૂલ કરાવવા માંગતા હતા? ભદ્રેશભાઈ, રાધિકા તું કેવા શું માંગે છે? માફ કરજો વિજય, પણ આપણા ભદ્રેશભાઈના હિસાબ કિતાબ ગોટાળા વાળા ખરા નહીં? જોયું, પકડાઈ ગયો ને. કેવા શું માંગે છે રાધિકા? વિજય, દર મહિને ભદ્રેશભાઈ તમારી પાસે ચેક્સ પર સાઇન લેતા હતા, બરાબર? એ દરેક ચેકમાંનો એક ચેક ભદ્રેશભાઈ દર વખતે